બનાસકાંઠાના અંબાજી ખાતે બનાવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે આ દુર્ઘટનામાં વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાની નથી થઈ. અંબાજીના શક્તિ ભુવન ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતા પથ્થરો, પાર્કિંગ પડેલા વાહનો અને લાઇટની ડીપી સુધી આવી ગયા, એટલો કાટમાળ ધરાશાયી થયો છે. શક્તિભુવન ધર્મશાળાની પ્રોટેક્શન વોલ જે તૂટી ગઈ, જમીનદોસ્ત થતા સદનસીબે ત્યાંથી કોઈ પસાર નહોતું થતું અથવા તો ત્યાં કોઈ હાજર નહોતું, કેમ કે વહેલી સવારનો સમય હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. પણ પાર્કિંગમાં રાખેલા વાહનો સુધી પથ્થરો પહોંચી ગયા. અમારા સંવાદદાતા રતન સાગિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રતન, શું થયું હતું? દિવાલ ક્ષતિગ્રસ્ત હતી, શું વિગતો? ચોક્કસથી, જે અંબાજીની વાત કરીએ તો વહેલી સવારે ભગવતી સોસાયટીની બાજુમાં પ્રોટેક્શન દિવાલ એકા કઈ ગરાક થઈ છે, તેને લઈને આજુબાજુ લોકોની બી ભાગ દોડ્યો. જ્યાં પ્રોટેક્શન દિવાલ પડતા લોકો સોસાયટીના ફ્રેન્ડ સુધી જે ભાગ ઘસી આવ્યો હતો ને તેના પાર્કિંગમાં પડેલા જે વાહનો એને બી સામાન્ય નુકસાન કરવામાં આવ્યું છે. અને આજે આ ભગવતી સોસાયટી બાજુમાં આવેલી શક્તિપુર ધર્મશાળા છે, અચાનક ગરાક થવાથી વરસાદ ના હોવા છતાં આ તૂટવાનું કારણ લોકો જે વર્ષો જૂની હોવાનું કારણ સામે આવ્યું છે. તૂટતા તે જાતે જાનાની સજાય ને હતી, 50 ફૂટ પહોળાઈ અને 15 ફૂટ જેટલી ઊંચાઈ હતી આ દિવાલ જે આ ઘરા થાય છે. તેથી અત્યારે તો આજે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અંબાજીમાં હજારો ને જે ભક્તો આવ્યા હતા, પણ આજે જે દર્શને આપતા હતા આ ધર્મશાળા બાજુ કોઈ હતા નહીં, તેને લઈને કોઈ મોટી જાનાને તો નથી થઈ. પણ કદાચ જો આ દિવાલ ઘરાશય થશે ને જે આજે આ પૂનમને લઈને જે ભક્તોનો ઘરાશય હતો તો મોટી જાનાની થાત તો લોકોને ઘણા ને આજે આનો જે દિવાલ ઘરાશય થાય તો ભોગ બી બનતા. પણ આજે જે વહેલી સવારની ઘટના છે તે અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. રતન, આભાર જાણકારી આપવા માટે.